How to set currency પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કોહામાં કરન્સી સેટ કરતા. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux ઓપરેટિંગ સિસ્ટમ 16.04 અને Koha વર્ઝન 16.05. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને લાઇબ્રેરી સાયન્સનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ટ્યુટોરિયલનો અભ્યાસ કરવા માટે તમારા સિસ્ટમ પર Koha ઇન્સ્ટોલ હોવું જોઈએ અને કોહામાં તમને એડમિન એક્સેસ હોવો જોઈએ. વધુ વિગતો માટે આ વેબસાઇટ પર Koha સ્પોકન ટ્યુટોરિયલ શ્રેણીનો સંદર્ભ લો. સુપર લાઇબ્રેરિયન યુઝરનેમ બેલા અને તેના પાસવર્ડ સાથે શરૂ કરીએ. ત્યારબાદ Koha એડમિનિસ્ટ્રેશન છે. એક નવું પેજ ખુલે છે. એક્વિઝિશન પેરામીટર્સ વિભાગ અંદર કરન્સીઝ એન્ડ એક્સચેન્જ રેટ્સ પર ક્લિક કરો. નોંધ લો કે આ ડેટા પોતેથી અપડેટ નથી થતો, માટે ડેટાને અપડેટ કરવું મહત્વપૂર્ણ છે. આનાથી યોગ્ય એકાઉન્ટિંગ વિગતો રાખવામાં મદદ પણ મળશે. હવે પ્લસ ન્યૂ કરન્સી પર ક્લિક કરો. ખુલવાવાળા નવા પેજમાં ફરજિયાત વિગતો ભરો, જેમ કે કરન્સી, રેટ અને સિમ્બોલ. કારણ કે મારી લાઇબ્રેરી ભારતમાં છે, માટે હું ચલણના લીધે રૂપી ઉમેરીશ. રેટ માટે 1 અને રૂપી સિમ્બોલ. આગળ ISO કોડ તરીકે INR ઉમેરો. ચલણને એક્ટિવ કરવા માટે ચેકબોક્સ પર ક્લિક કરો. લાસ્ટ અપડેટેડ ચલણ સેટઅપની તારીખ બતાડે છે. પેજના નીચે સબમિટ બટન પર ક્લિક કરો. ખુલવાવાળા નવા પેજમાં કરન્સી ટેબમાંની રૂપી વિગતો દ્રશ્યમાન થાય છે. જરૂરિયાત હોય તો આને એડિટ પણ કરી શકાય છે. અસાઇનમેન્ટ તરીકે પોતાની જરૂરિયાત મુજબ કોઈ પણ ચલણને સેટ કરો, પણ તેને સક્રિય ન કરો. ચાલો Koha ઇન્ટરફેસ પર પાછા જઈએ. સમાન પેજ પર કોલમ વિઝિબિલિટી ટેબ પર ક્લિક કરો. વિકલ્પોમાંથી ISO કોડ ટેબ પર ક્લિક કરો. રૂપીના માટે ISO કોલમ ટેબલમાં દ્રશ્યમાન થાય છે. નોંધ લો કે ઉમેરાયેલો ISO કોડ ત્યારે ઉપયોગ થાય છે જ્યારે માર્ક ફાઇલ્સ એ સ્ટેજિંગ ટૂલના માધ્યમથી ઉમેરાય છે. ટૂલ વર્તમાનમાં સક્રિય ચલણની કિંમતને શોધવા અને ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. કરન્સીને એડિટ કરવા માટે તે ચોક્કસ કરન્સી માટે એડિટ પર ક્લિક કરો. હું ચલણ USDના માટે એડિટ પર ક્લિક કરીશ. મોડિફાઈ કરન્સી પેજ ખુલે છે. તમે રેટ અને સિમ્બોલની વેલ્યુ બદલી શકો છો. હું આને છોડી દઈશ. નોંધ લો કે હું એક્ટિવ ફિલ્ડના માટે ચેકબોક્સને ક્લિક નહીં કરીશ. લાઇબ્રેરીમાં ઉપયોગ કરવા માટે એક્ટિવ કરન્સી એક મુખ્ય ચલણ છે. જો કે મારી લાઇબ્રેરી ભારતમાં છે, તો રૂપીનો એક્ટિવ કરન્સીના રૂપમાં ઉપયોગ થશે. આગળ પેજના નીચે સબમિટ બટન પર ક્લિક કરો. સમાન પેજ કરન્સીઝ એન્ડ એક્સચેન્જ રેટ્સ ફરી ખુલે છે. હવે તમારા Koha સુપર લાઇબ્રેરિયન એકાઉન્ટથી લોગ આઉટ કરો. આવું કરવા માટે સૌપ્રથમ ઉપર જમણા ખૂણા પર જાઓ અને સ્પોકન ટ્યુટોરિયલ લાઇબ્રેરી પર ક્લિક કરો. ત્યારબાદ ડ્રોપડાઉનથી લોગ આઉટ પસંદ કરો. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. સારાંશમાં આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કરન્સીને કેવી રીતે સેટ કરવી. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. તમારી ક્વેરીને આ ફોરમમાં પોસ્ટ કરો.
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ નિફાડો એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.